જામનગર જિલ્લાના ધ્રોલના જીએમ પટેલ વિદ્યાલયની હોસ્ટેલમાં આજે બપોરે સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓને ઉલટીઓ થવા લાગતા હોસ્ટેલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓને ભોજન લીધા પછી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાતા અસરગ્રસ્ત 80 વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ જર્જરિત ઇમારતોને તોડી પાડવાની કામગીરી અંતર્ગત આજે બર્ધનચોક વિસ્તારમાં 6 દુકાન, 1 રહેણાંક તથા ગોડાઉન સહિતની ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારીઓની દેખરેખમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરના ખિલોસ ગામ તથા આસપાસના વિસ્તારમાં તેજ ગતિએ પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. કાલાવડના જશાપર ગામે મિની વાવાઝોડાને પગલે જેટકોનો 220 કેવી ટાવર ધ્વસ્ત થઈ ગયો છે. ચોમાસાને ધ્યાને લઈ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેને પગલે ગીરમાં સિંહો મુક્ત મને ભ્રમણ કરી રહ્યા છે. ગીરના જંગલમાં વરસાદ પડતા સિંહ અને સિંહણ બાળ સિંહો સાથે વરસાદનો આનંદ લઈ રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે.